नमस्कार दर्शक मित्रों, हूँ पल्लवी सेठ, न्यूज ऑफ कच्छमां आपनू स्वागत करू छू। आजे 27 डिसेम्बર જોઈએ આજના સમાચાર। ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ દ્વારા નવનિયુક્ત ધારાસભ્યોનું સન્માન કરાયું। ધારાસભ્યોએ ખાતરી આપી કે કચ્છના વિકાસ કાર્યમાં કોઈ કચાશ રખાશે નહીં। કચ્છના વિકાસમાં ખૂટતી કડીઓનો સૌ સાથે મળીને નિકાલ કરીશું। ડબલ ઇન્જિનની સરકાર કચ્છના વિકાસ કાર્યમાં કોઈ કચાશ નહીં રાખે તેવી ખાતરી આજે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ દ્વારા ભુજો ડુંગર સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે જોજાયેલા કચ્છના નવનિયુક્ત ધારાસભ્યોના સન્માન સમારોહમાં અપાઈ હતી। સન્માન સમારોહના મુખ્ય મહેમાન પદેથી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છમાં ભાજપને ઐતિહાસિક જીત મળી તેનું શ્રેય મતદારોને આપ્યું હતું। અને કચ્છમાં સૌથી વધુ નેશનલ હાઈવે છે, ઇમિગ્રેશનના મુદ્દે કામ થઈ રહ્યું છે। આ બાબતે ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું। કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના 60 એસોસિએશન કે જેની અંદર ઇન્ડસ્ટ્રીયલિસ જીઆઈડીસીના બધા અલગ અલગ પ્રોફેશન, સમજી લો કે સેલ ટેક્સેસ હોય કે આપણે એન્જિનિયર એસોસિએશન હોય, બાર એસોસિએશન હોય, એથી કરી અને નાના કરિયાણાના એસોસિએશન સુધીના લોકો સંકળાયેલા છે। અને એમની આજના આ જે સન્માન સમારોહ હતો એમની એક ભાવના હતી કે આ કચ્છના જે 6 ધારાસભ્યો જે જંગી બહુમતીથી ચૂંટાણા છે એમનું આપણે ભવ્ય સન્માન કરવાનું। તો આજનું આ જે આયોજન હતું ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા આયોજન થયું હતું અને બધા જ કચ્છના આપણા 6 ધારાસભ્યોનું સન્માનનું આયોજન હતું। માનવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે આપણે આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દેશ માટે શું પ્રદાન કર્યું તે વિચારવાનો સમય છે। ગાંધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ભૂકંપ પછી કચ્છના કાયાકલ્પ કરવામાં શ્રી મોદીજીનો સિંહો ફાળો હોવાનું જણાવી પોતે કચ્છ માટે બનતું કરી છૂટવાની ખાતરી આપી હતી। અબડાસા વિસ્તારના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વેપારી એસોસિએશનના સભ્યોને કઈ સૂચન કે વિકાસ કાર્યોમાં ખૂટતી કડી હોય તો તેની રજૂઆત માટે ગાંધીનગર આવવાનું આમંત્રણ આપ્યું હતું અને ઉમેર્યું હતું કે આપણે સૌ સક્રિય રહેવું પડશે ત્યારે જ કામો થશે। શ્રી જાડેજાએ કચ્છીમાં ઉદ્બોધન કર્યું હતું। મસ્કત ઓમાન ગુજરાતી સમાજના ચંદ્રકાંત ચોથાણીએ સાંસદ અને સૌ ધારાસભ્યો સમક્ષ કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે તેવી માંગણી કરી હતી। ધારાસભ્યોનો પરિચય રાજેશ માણેકે આપ્યો હતો। ભદ્રેશ દોશી, જમનાદાસ ઠક્કર, હરિભાઈ ગોર, માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલા દોશી સહિત ભુજ ચેમ્બર સાથે જોડાયેલા એસોસિએશનના પ્રમુખ, મંત્રી ઉપરાંત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કાજલબેન ઠક્કરે કર્યું હતું। ધારાસભ્યોનો એક સંપર્ક થાય, સંવાદ થાય, પરિચય થાય અને એક આ સારો ગ્રાઉન્ડ હતું, સારો એક વિચાર હતો કે બધા વેપારીઓ ભેગા થઈને અલગ અલગ કરતા સન્માન એક મુદ્દો હોય પણ એના પાછળના વિચારો વાતો આવતા દિવસોમાં કચ્છનું ઘણા કામો થાય, ઘણા બાકી છે, તો એક પ્લેટફોર્મ મળે એમાં ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય, વેપારીઓ બધાએ પોતપોતાની વાતો મૂકી અને આવતા દિવસોમાં જ્યારે નવી જવાબદારી મળતી હોય ત્યારે નવી સોચ પણ હોય, નવા એજન્ડા પણ હોય, ભારતીય જનતા પાર્ટીના એ નગરપાલિકા હોય, જિલ્લા તાલુકા ગ્રામ્ય ભાગમાં હોય, ધારાસભ્યો હોય, સાંસદ હોય, અનેક કામો થતા હોય પણ વિકાસ છે, અવિરત ચાલતી પ્રક્રિયા છે, વિકાસનું ક્યારે પૂર્ણરામ થતું નથી, તો કેટલાક કામો રહેલા બાકી છે એ વેપારીઓને, એસોસિએશનને, ચેમ્બર્સને સૌ સાથે રાખીને આવતા દિવસોમાં ભુજને શહેરને જ્યાં સુધી લાગે છે વળગે છે ત્યાં સુધી ખૂટતી કડીમાં શું કરી શકાય, આવતા દિવસોમાં એને સરળતા કેમ રહે આવા માટેના પ્રયત્નો થશે। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ સેલિબ્રેટ દીપાવલી વિથ ધ બેસ્ટ ઓફર ઓન એક્સક્લુઝિવ એલજી પ્રોડક્ટ, રૂપિયા 7000 સુધીના ઇનામો જીતવાની ગેરંટી, 29 આનંદ કોલોની, જ્યુબિલી કોલોની સામે, વિજયનગર રોડ, ભુજ, મોબાઈલ નંબર
7069012702. કચ્છ સીડ સપ્લાયર્સ. વાહ રામજી ભાઈ, તમે અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને. સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે, એને સોનેરી ખેતર જોઈને મોજ આવે મોજ. આ અંજળ હાથમાં લઈને કહું છું કે નિશાન 44 વાવો એટલે જીવન મોજમાં. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. લીલા સોનેરી ખેતરના સોગંદ ખાઈને કહું છું, જીરુની ખેતીમાં સુખી થવું હોય તો 56 ફાળ ઉત્પાદન આપતું બિયારણ નિશાન 44 ની જ વાવણી કરો અને મારી જેમ મબલક ઉત્પાદન મેળવો. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરુ બિયારણ નિશાન 44. કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ, હરબોલી લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ. ઓફિસ ફોન નંબર 02832251653251660. વિનોદભાઈ શાહ, મોબાઈલ નંબર 9825156600. રિતેશભાઈ શાહ, મોબાઈલ નંબર 9825432332. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.